हेलो एवरीवन, हूँ काजल पंचोली। स्वादिष्ट वनगी में तमारा बधानुं स्वागत छे। वात एम छे कि आज हूँ तमारा माटे लईने आवी छूँ खूब ज सॉफ्ट टेस्टी एंड डिलिशियस गुलाबजामुनी रेसिपी। तमे मारी चेनल पर नवा छो तो मारी चेनल स्वादिष्ट वनगी ने सब्सक्राइब कर लेजो और बाजू में बेल आइकन आए तो एना पर क्लिक करवानुं ना भूलता, जेथी मारी न्यू विडियो नी नोटिफिकेशन सौथी पहला तमने मळे। तो चलो रेसिपी स्टार्ट करिए। तो गुलाबजामु बनावा माटे सौ प्रथम मैं अहीं स्लो फ्लेम पर पेन मूकी छे। त्यारबाद मैं अहीं 750 ग्राम खांड लीधी छे। खांड एड कर्या बाद आपणे एज बॉल में जेटली खांड लीधी छे एटलू ज पाणी लईशुं अने पाणी पण एड करी दईशुं। पाणी एड कर्या बाद आपणे सतत हलावता रहेवानुं छे अने फ्लेम स्लो टू मीडियम राखवानो छे। मैं अहीं नॉनस्टिक पेन लीधी छे, तमे एल्युमिनियमनी पेननी पण लई शको छो। तो ज्यां सुधी खांड आपणी मेल्ट थई जाय त्यां सुधी आपणे एने हलावानुं छे अने खांड बधी मेल्ट थई जाय ત્યારબાદ આપણે 2 મિનિટ સુધી જ થવા દેવાનું છે। આપણે તારવાળી ચાસણી નથી બનાવવાની। તો તમે જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે। તો ત્યારબાદ હવે હું એમાં 1 ટીસ્પૂન એલચી એડ કરીશ, 1 પિંચ જેટલું કેસર એડ કરીશ। આ ઓપ્શનલ છે, પણ જો તમે એડ કરશો તો બિલકુલ બહારવાળા જેવા જ ગુલાબજાંબુ તમારા બનશે। તો ત્યારબાદ 2 મિનિટ આપણે ચલાવીશું અને 2 મિનિટ બાદ આપણે સ્ટવને ઓફ કરી દેવાનો છે અને ચાસણી આપણી રેડી થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ફિંગરમાં લઈશું અને જો તમને ઓઇલ જેવું લાગે, થોડું ચીપકે, તો સમજવાનું કે ચાસણી થઈ ગઈ। તો હવે આપણે ફ્લેમને ઓફ કરી દેવાનો છે અને ચાસણીને થોડીવાર બંધ કરીને રહેવા દેવાની છે। મેં અહીં ગીટ્સનું 200 ગ્રામનું પેકેટ લીધું છે। ગીટ્સમાં 35% મિલ્ક પાવડર હોય છે અને કલર એડ નથી હોતો। હવે આ ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુના મિક્સને હું એક બોલમાં લઈ લઈશ। આપણે એક સોફ્ટ ડો બનાવવાનો છે, એના માટે મેં હાફ બોલ મિલ્ક લીધું છે। તમે પાણીથી પણ ડો બનાવી શકો છો, પણ જો તમે મિલ્ક લેશો તો આપણા ગુલાબજાંબુ એકદમ જ સોફ્ટ બનશે। આપણે મિલ્કને એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરતા જઈ અને એક સોફ્ટ ડો બનાવવાનો છે। ડો રેડી થઈ જાય એટલે બે હથેળીમાં લઈ અને એને વધારે સોફ્ટ કરવાનો છે અને લીસો કરવાનો છે, જેથી આપણા ગુલાબજાંબુ એકદમ સોફ્ટ અને તિરાડ વગરના બને। તો ડો અહીં રેડી છે, હવે આપણે થોડો એમાંથી ડો લઈ અને આવી રીતે બે હથેળીની વચ્ચે થોડો પ્રેસ કરીને રાઉન્ડ રાઉન્ડ ફેરવવાનો છે, જેથી તિરાડ ના આવે। જો ગુલાબજાંબુમાં તિરાડ આવશે તો એ બધું ઓઇલ ઓબ્ઝર્વ કરી લેશે અને બધા ગુલાબજાંબુ તમારા તૂટી જશે। ડો આપણો થોડો ડ્રાય થઈ ગયો છે, તો ફરી પાછા થોડું મિલ્ક એડ કરીશું। તો હાફ બાઉલ જેટલું અહીં મિલ્ક એડ કરી દીધું છે મેં અને આપણા જાંબુ રેડી થઈ ગયા છે। તો એક તરફ મેં સ્લો ફ્લેમ પર પેન મૂકી છે, એમાં મેં ઘી એડ કર્યું છે। તમે ઓઇલ પણ એડ કરી શકો છો, પણ જો ઘી એડ કરશો તો ગુલાબજાંબુમાં સ્વાદમાં સુગંધ પડી જશે, એકદમ જ સરસ બનશે, બિલકુલ બહારવાળા જેવા જ ખૂબ જ ટેસ્ટી બનશે। ફ્લેમને આપણે સ્લો જ રાખવાનો છે, જો તમે ફૂલ કરશો તો ગુલાબજાંબુ તમારા લાલ થઈ જશે અને ખરાબ થઈ જશે। તો આ રીતે સ્પૂનની હેલ્પથી ઓઇલને આપણે ઉપર એડ કરતા જવાનો છે, જેથી એ જલ્દી થઈ જાય અને એને તરત આપણે ટર્ન નથી કરવાનું, થોડીવાર ફ્રાય થાય પછી ટર્ન કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી આપણા ગુલાબજાંબુ અહીં ફ્રાય થઈ ગયા છે। તો એને સ્પૂનની હેલ્પથી એક બોલમાં કાઢી લઈશું। આ જ રીતે બીજા ગુલાબજાંબુ પણ એડ કરી લઈશું અને ફ્રાય કરી લઈશું। તમે અમારી બીજી બે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, તુલસી બ્યુટી વર્લ્ડ અને તુલસી ડાન્સ। એ બંને ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તો એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ જોઈ શકો છો। તુલસી બ્યુટી વર્લ્ડ પર હું બ્યુટી પાર્લરને રિલેટેડ વિડીયો અપલોડ કરું છું અને તુલસી ડાન્સ ચેનલ પર મારી ડોટર ડાન્સ સ્ટેપ શીખવાડે છે, તો તમે એ બંને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો। તો તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ અહીં ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે સ્ટવને ઓફ કરી લઈશું અને જે આપણે ચાસણી રેડી કરી હતી એમાં આપણે બધા ગુલાબજાંબુને એડ કરી દેવાના છે। જો તમારી ચાસણી ઠંડી પડી ગઈ હોય તો તમે ફરી પાછા સ્ટવ ઓન કરી અને 2 મિનિટ માટે એને ગરમ કરી શકો છો। તો હવે આપણે ગુલાબજાંબુ એડ કરી દઈશું અને 30 મિનિટ માટે એને ઢાંકણું ઢાંકીને રહેવા દઈશું, જેથી એ બધી ચાસણી ઓબ્ઝર્વ કરી લઈ અને વધુ ટેસ્ટી લાગે।
ચાસણીમાં રહેવા દેવાથી ગુલાબજાંબુની સાઇઝ વધારે મોટી થઈ જાય છે. તો હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને 30 મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું. તો 30 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રેડી થઈ ગયા છે સર્વ કરવા માટે. તો આપણે એને પ્લેટ આઉટ કરી લઈશું સર્વ કરવા માટે, અને તમે એને ગાર્નિશ પણ કરી શકો છો. મેં અહીં કાજુ બદામ લીધા છે ગાર્નિશ કરવા માટે, આ ઓપ્શનલ છે. પણ જો તમે કાજુ બદામથી ગાર્નિશ કરશો તો એકદમ જ ટેસ્ટી લાગશે લુકમાં પણ અને ખાવામાં પણ. તો આપણે ત્યાં મહેમાન આવ્યા હોય ને ટાઈમ ઓછો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ તમે તરત જ બનાવીને રેડી કરી શકો છો. તો મારી આજની આ ગુલાબજાંબુની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. મળીશું ન્યૂ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.